નમસ્કાર એડ્રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે કહેવાય છે ને સત્તાનું પરિવર્તન થાય ને એટલે વિવાદ છેડાય રાજ્યમાં દર્શક મિત્રો નવી સરકારને બે મહિના થયા છે ત્યારે હવે વિવાદનો મધપૂળો છેડાયો છે જેનું કેન્દ્ર બિંદુ બન્યું છે રાજકોટ જી હા એમ તો ભાજપમાં ઘણા સમયથી આંતરિક જૂથવાદ ચર્ચામાં છે એમાં રાજકોટ ભાજપની જો આપણે વાત કરીએ ને તો મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ પદભાર છોડ્યા બાદ રાજકોટ ભાજપમાં જૂથવાદ જે છે તે ચરમસીમાએ પહોંચી ગયો છે એમાં પણ છેલ્લા એક પખવાડિયાથી શરૂ થયેલ વિવાદમાં તો હવે વિરોધી જૂથના નેતાઓ એકબીજા સાથેની આંખની ટક્કર ટાળવા પણ પ્રયત્ન કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે તેના કારણે ભાજપ અને સરકારી કાર્યક્રમોમાં મોટા નેતાઓની ગેરહાજરી આવતીકાલે રાજકોટમાં ભાજપના અપેક્ષિત અગ્રણીઓને મળનાર હોવાથી અગાઉ તારીખ રોજ પોતે રાજકોટ બહાર જવાનું છે જણાવનાર અનેક અગ્રણીઓને હવે હેમુ હોલના કાર્યક્રમમાં આપવી પડશે હાજરી તેવી તી ઉદ્ભવી છે જી હા દર્શક મિત્રો પટેલનો કાર્યક્રમ નિશ્ચિત થતા ઘણા સિનિયર નેતાઓને બહાર ગામની ટિકિટ કેન્સલ પણ કરવી પડે તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે તો જૂથવાદ મુદ્દે અનેકને પાર્ટીલે ઠપકા આપ્યા છે એવામાં કાલે કોણ રહેશે હાજર અને કોણ ગેરહાજર રહેશે એના પર સૌ કોઈની નજર છે અને સૌથી મુખ્ય તો એના પર સી આર પટેલની રહેશે નજર તો શું રૂપાણી અને મોકરિયા એક સ્ટેજ પર ભેગા થશે શું છે સમગ્ર મામલો આવો જાણીએ ડિટેલમાં દર્શક મિત્રો તાજેતરમાં રાજકોટમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદ પટેલ અને વિજય રૂપાણીની તકરારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે ખડભડાટ મચી જવા પામ્યો છે જેના પડઘા પડ્યા છે એક પ્રદેશ ભાજપ સુધી આ વિવાદ બાદ દર્શક મિત્રો આવતીકાલે વીસમી એ રાજકોટમાં પાટીલની ઉપસ્થિતિમાં મોકરિયા જૂથે રાખેલ જનસંઘથી ભાજપ નામનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો જોકે સી આર પાટીલના બ્રહ્મ સમાજ અને ઉદ્યોગકારો સાથેનો જે કાર્યક્રમ હતો તે હજુ યથાવત હોવાનું જાણવા મળી રહ્યું છે સીઆર રાજકોટમાં છે ત્યારે શું શહેર ભાજપમાં થયેલ વિવાદ ઠરશે કે પછી વધશે કોણ હાજર રહેશે કોણ રહેશે ગેરહાજર તે સવાલ ચર્ચામાં છે કારણ કે ભાજપ અને સરકારી કાર્યક્રમોમાં મોટાભાગના નેતાઓની ગેરહાજરી હવે સામાન્ય બની ગઈ છે તાજેતરમાં રિપોર્ટ અનુસાર પક્ષના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર તારીખ પંદરના સ્નેમિલનમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને રાજકોટ શહેરમાં રાજકોટ ભાજપના મેન્જર જેવા વજુભાઈ વાળા પોતાના અન્ય બહાર ગામના પ્રવાસના કારણે હાજર રહ્યા ન હતા તેવું સામે આવ્યું અને તેમની ગેરહાજરી અંગે પણ ચર્ચા છેડાઈ હતી સરકારી તંત્રના નિમંત્રણમાં દર્શાવાયું પરંતુ રૂપાણી આજે હાજર જ નથી તેવું સામે આવ્યું છે તેઓ રાજકોટમાં જ નથી તેઓ તારીખ વીસ સુધી રાજકોટ પહાર છે અને ત્યારબાદ પરત આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે બીજી તરફ વાત કરીએ ને તો તારીખ વીસ ના બ્રહ્મ સમાજના સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં પણ નિમંત્રણ તથા મહેમાનોની હાજરી અંગે વિવાદ સર્જાયો હોવાની જે ખબરો છે તે સામે આવી તેવી અટકળો અનેક સામે આવી હતી જોકે રિપોર્ટ અનુસાર બ્રહ્મ સમાજના અગ્રણીઓએ તેનું ખંડન કર્યું અને કહ્યું કે તેમનો મંચ બિન રાજકીય છે જોકે એવી પણ ચર્ચા છે કે આયોજક એ સંભાળપૂર્વક મંચ ઉપર બેસનાર અને આમંત્રિતોની યાદી બનાવી છે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે સીઆર પાટીલ તારીખ 20 ના રોજ 10 વાગે રાજકોટ આવી પહોંચશે આવતીકાલે અને તેઓ સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે મુલાકાત યોજવાના છે અને બાદમાં તેઓ બપોરે હોટેલ ઇમ્પિરિયલ ખાતે રાજકોટ અને આસપાસના ઉદ્યોગો તથા વેપાર ક્ષેત્રના ગ્રણીઓને મળશે અને તેમની સાથે ચર્ચા વિચારણા કરશે જે

કોણ કાલે રહેશે હાજર અને કોણ રહેશે ગેરહાજર તેના પર સૌ કોઈની નજર છે સાથે જ સી આર નજર પણ તેના પર રહેશે તેવી ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યું છે બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ